વાપીના ચાર રસ્તા પર ઉત્તમ આયુર્વેદિક દવાખાનું ચલાવતા અને ચાર વર્ષથી દવાખાનાનું રજીસ્ટ્રેશન કરાવ્યા વગર જ પ્રેક્ટિસ કરતા તબીબની વલસાડ એલસીબીએ કમ્પાઉન્ડર સહિત બેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ જિલ્લાના વાપીમાં જીઆઈડીસી ચાર રસ્તા પાસે વર્ષોથી આયુર્વેદિક અને યુનાની દવાખાનું ચલાવી પ્રેક્ટિસ કરતા તબીબ પાસે દવાખાનાનું રજીસ્ટ્રેશન ન હોવાની વિગતો વાપી આરોગ્ય વિભાગના તાલુકા ઓફિસર ડોક્ટર મૌલિક પટેલને મળી હતી, જે આધારે તેમને વલસાડ એલસીબીને સાથે રાખીને દવાખાનામાં રેડ કરતા ઉત્તમ આયુર્વેદિક દવાખાનાના ડોક્ટર દાનિશ આલમગીર શેખ અને તેનો કમ્પાઉન્ડર તાગીર ખાલીશાન બોગસ પ્રેક્ટિસ કરતા ઝડપાયા હતા. પોલીસે ઉત્તમ દવાખાનાના પુરુષની શારીરિક દુર્બળતા, યૌન સમસ્યા, ગુપ્ત રોગની સારવાર માટે રજીસ્ટ્રેશન વગર જ પ્રેક્ટિસ કરતા ડોક્ટરની ધરપકડ કરી દવાખાનામાં આયુર્વેદિક અને યુનાનીના દવાના જથ્થા સાથે કુલ 15,340 રૂપિયાનો મુદ્દા માલ પણ કબજે કર્યો હતો. પોલીસે હાલ બંને તબીબોની સામે ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963 મુજબનો ગુનો નોંધી વધુ તપાસ માટે જીઆઈડીસી પોલીસને હવાલે કર્યા છે. વધુમાં આવા બોગસ તબીબોને ઝડપી પાડવા વલસાડ જિલ્લામાં સોશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં જે પણ તબીબ રજીસ્ટ્રેશન વિના અથવા તો માનદ પદવી વિના પ્રેક્ટિસ કરી રહ્યા છે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાનું હોવાનું વાપી ડિવિઝનના ડીવાયએસપી વીરભદ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું. વિસ્તારમાં એક બ્રિજ પાસે જનતા બિલ્ડિંગ કરીને છે અને ઉત્તમ આયુર્વેદિક કરીને એક દવાખાનું ચાલતું હતું, જેમાં દાનિશ શેખ અને એક એનો અન્ય એક એનો સાથીદાર એ બંને ત્યાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા. જે સંબંધે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મૌલિક પટેલ એને તપાસ કરતા તેઓએ મેડિકલ કાઉન્સિલમાં એનું રજીસ્ટ્રેશન નહીં કરાવેલું અને રજીસ્ટ્રેશન વગર જ પ્રેક્ટિસ કરતા હતા. જે સંબંધે એમનો જે મુદ્દામાલ છે ત્યાંથી દવાઓ મળી આવેલી એ બધા જપ્ત કરી અને આ વિરુદ્ધ ફરિયાદ આપેલી છે. એ સંબંધે જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલો છે અને એ બંને આરોપીઓને અટક કરી અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. એટલે આવા જે કોઈ ડૉક્ટર્સ જે જેઓ લોકોએ રજીસ્ટ્રેશન નથી કર્યું, જે લોકો પોતાની માનક પદવી નથી ધરાવતા, એ દરેક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ભવિષ્યમાં પણ કરવામાં આવશે.